हेलो एवरीवन, वेलकम बैक टू सीव एकेडमी वीडियो नंबर 223, क्लास 12 अकाउंटेंसी, चेंज इन प्रॉफिट शेयरिंग रेशियो अमंग द एक्जिस्टिंग पार्टनर्स। एकदम इजी अने इंटरेस्टिंग चैप्टर छे, कारण के आपणे क्लास 12 नो ज्यारथी कोर्स शुरू कर्यो त्यारथी चैप्टर बधा आपणे फटाफट वन बाय वन स्टेप बाय स्टेप कवर करता જઈએ છીએ ને તમે બધા પણ મારી સાથે સાથે કરો છો, જેના લીધે હવે એક પછી એક ટોપિક જે આવતા જશે એ બધા જ આપણને ઈઝીલી આવડતા જશે। આ ચેપ્ટરના હવે આપણે લાસ્ટ ટોપિકમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ। શું કામ કરવું પડે છે એડજસ્ટમેન્ટ? આપણે જોયું કે રીકોન્સ્ટિટ્યુશન ફોર્મનું થાય છે ત્યારે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ કરવાનો થાય છે। હવે લગભગ બધી જ જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે પાર્ટનરની જે કેપિટલ હોય એના અકોર્ડિંગલી પ્રોફિટ શેરિંગ રેશિયો પણ હોય છે। હવે જો એ રેશિયોમાં ચેન્જ થાય છે તો ડેફિનેટલી કેપિટલની જે એમાઉન્ટ હશે એમાં પણ ચેન્જ થશે। તો હવે આ તબક્કે શું કરવાનું, કઈ રીતે કરવાનું, તે છે આપણો આજનો ટોપિક। તો શરૂ કરીએ આજનો ક્લાસ। Partners may decide that the capital shall be in profit sharing ratio of the partners. Yes, partner no je kai bhi profit sharing ratio che ena related partner ni capital hoy evu partner nakki kare che। Partner whose capital falls short have to bring more। Have je partner ni capital ochi hase etle ke ena profit sharing ratio pramane ochi thati hase to emne vadhare navi capital layavani rehse ane पार्टनर हूज कैपिटल इज इन सरप्लस मे विड्रॉ अने जेनी कैपिटल सरप्लस हशे एटले के जूनी जे कैपिटल छे अने नवो प्रोफिट शेरिंग रेशियो छे एनी जे कैपिटल नी एमाउंट नक्की थाय तो एमा वधारो हशे तो ए विड्रॉ करी शकशे। शोर्टेज सरप्लस मे बी एडजस्टेड थ्रू पार्टनर्स करंट एकाउंट्स। बे रीते थई शके, कैश पेमेंट थी पण थई शके अने पार्टनर ना करंट एकाउंट थी पण एडजस्टमेंट थई शके। એ બંને રીતો આપણે એક એક પ્રેક્ટિકલ સમ લઈ અને ડિટેલમાં પછી સમજીશું। એકાઉન્ટિંગ એન્ટ્રીઝ, હવે આના રિલેટેડ એન્ટ્રીઝ કઈ રીતે પડશે? શોર્ટેજ માટે બેંક એકાઉન્ટ ઓર કન્સર્ન પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સર્ન પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ। જ્યારે કેશથી પેમેન્ટ કે બેંકથી પેમેન્ટ કરવાનું છે ત્યારે બેંક એકાઉન્ટ આવશે અને કન્સર્ન પાર્ટનરનું કરંટ એકાઉન્ટ છે એ ડેબિટ થશે અને એનું કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ થશે। એનાથી ઊંધું સરપ્લસ હશે ત્યારે થશે કન્સર્ન પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઓર કન્સર્ન પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ ક્રેડિટ। તો આ રીતે જર્નલ એન્ટ્રી નાખવાની થાય અને પછી જો કેપિટલનું એડજસ્ટમેન્ટ કેશ કે બેંક થ્રુ થતું હોય તો એ રીતે અને કરંટ એકાઉન્ટ થ્રુ થતું હોય તો એ રીતે સમજીએ। આપણે હવે લઈએ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન। એ બી સી ડી ચારે પાર્ટનરનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 1:4:2:3। આપણને અહીંયા બેલેન્સ શીટ આપેલી છે 1/4/2016 ની। નીચે આપણને કીધું છે ધે ડિસાઇડેડ ટુ શેર ઇક્વલી, એટલે કે હવે પછી એ લોકોએ એવું નક્કી કર્યું છે કે અમે પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ ઇક્વલ રાખશું। ગુડવિલની એમાઉન્ટ આપેલી છે 2,70,000, ક્લેમ અગેન્સ્ટ વર્કમેન કમ્પેન્સેશન ઓફ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ 2,00,000, વર્કમેન કમ્પેન્સેશન ઓફ રિઝર્વના અગેન્સ્ટ જે ક્લેમ કરવામાં આવેલો છે એની વેલ્યુએશન છે 2,00,000 રૂપીઝ, કેપિટલ્સ વેર ટુ બી એડજસ્ટેડ એકોર્ડિંગ ટુ ધ ન્યૂ રેશિયો થ્રુ કેશ। જે કોઈ બી કેપિટલ ન્યૂ રેશિયો પ્રમાણે રાખવાની છે એનું એડજસ્ટમેન્ટ આપણે કેશથી કરવાનું છે। જોઈએ હવે એનું સોલ્યુશન કઈ રીતે થશે। સૌથી પહેલાં તો આપણે રીવેલ્યુએશન એકાઉન્ટ બનાવી લેશું, વર્કિંગ નોટ બનાવો તો પણ ચાલે, જોકે બેસ્ટ ઓપ્શન એ જ રહે કે કોઈ પણ સમ જ્યારે આપણે સોલ્વ કરીએ ત્યારે એના રિલેટેડ વર્કિંગ નોટ્સ આપણે પહેલાં બનાવી લઈએ, જેથી કરીને પાછળથી એકાઉન્ટ્સમાં જે એમાઉન્ટ મૂકવાની હોય એ આપણને તરત જ મળી ગયેલી જ હોય અને તરત આપણે ત્યાં એને મૂકી શકીએ। તો રિવેલ્યુએશન એકાઉન્ટમાં અહીંયા કોઈ પણ જાતના કેલ્ક્યુલેશનની બીજાની જરૂર નથી એટલે આપણે ડાયરેક્ટ બનાવી શકીએ। તો એમાં આપણે બીજું કંઈ લેવાનું જ નથી રિવેલ્યુએશનમાં, ખાલી આપણને એક આપેલું છે ક્લેમ અગેન્સ્ટ વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ, તો એનો આપણને લોસ છે
कारण के अपनी पासे बैलेंस शीट में આપેલું છે વર્કમેન કમ્પેન્સેશન 170000 અને અહીંયા જે ક્લેમ છે એ 2 લાખ નો છે. હવે આપણે આ પોઈન્ટ ડિટેલ માં એક એનો અલગ જ વિડિયો બનાવીને સમજી લીધો છે, સમજાવી દીધો છે. તો અગર કોઈને યાદ ના હોય તો એ આપણો વિડિયો રિવાઇઝ કરી લેશો તો અહીંયા 30000 જે છે એ લોસ થશે. એટલે આપણે રિવેલ્યુએશન એકાઉન્ટમાં 30000 ની એમાઉન્ટ મૂકવાની થશે શું અને એ એમાઉન્ટ પાર્ટનરના કેપિટલ એકાઉન્ટમાં એમના ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. એટલે અહીંયા આપણું રિવેલ્યુએશન એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે કરશું કેલ્ક્યુલેશન ઓફ સેક્રિફાઈસ અને ગેઇન રેશિયો. તો એમાં આપણને ખબર છે ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો આપણે કરીએ તો આપણને સેક્રિફાઈસ અને ગેઇન મળે. બીજી એક વસ્તુ, જ્યારે આપણો આન્સર માઇનસમાં આવે છે ત્યારે આપણે એને ગેઇન સમજવાનો છે, પ્લસમાં આવે છે ત્યારે આપણે એને સેક્રિફાઈસ સમજવાનો છે. તો એ રીતે આપણે આ બધું કેલ્ક્યુલેશન કરી લીધું છે. હવે આપણે કરશું કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. તો ગુડવિલની જે વેલ્યુએશન આપેલી છે આપણને 270000. ગુડવિલના રિલેટેડ પણ આપણે ટોપિક એક સેપરેટ વિડીયોમાં સમજાવ્યો છે અને ઇઝીલી બધાને સમજાવી દીધો છે. અગર રિવાઇઝ કરવાની જરૂરત લાગે તો એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો કે ગુડવિલના રિલેટેડ કેલ્ક્યુલેશન અને ટ્રાન્સફર કઈ રીતે થાય છે. તો અહીંયા 270000 ની જે ગુડવિલ છે એમાં એક સેક્રિફાઈસ અને ગેઇન રેશિયો આવે છે 6/40 અને બીજો આવે છે 2/40. તો 6/40 ની એમાઉન્ટ થશે 40500 જે ગેઇનિંગ પાર્ટનર સેક્રિફાઈઝિંગ પાર્ટનરને ટ્રાન્સફર કરશે. એ જ રીતે 2/40 થી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એની એમાઉન્ટ આવે છે 13500. એમાં પણ ગેઇનિંગ પાર્ટનર છે સેક્રિફાઈસિંગ પાર્ટનરને એ એમાઉન્ટ ટ્રાન્સફર કરશે. હવે વાત આવી એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલની. તો અહીંયા આપણે હજી કેપિટલ એકાઉન્ટ બનાવવાનું બાકી જ છે, પણ આપણે રફલી એક વર્કિંગ નોટ બનાવી છે જેથી આપણને એક્ઝેક્ટ ફિગર મળી જ જશે. તો અહીંયા જે એની કેપિટલ છે જે બેલેન્સ શીટમાં આપેલી છે 2 લાખ, પહેલાં તો એ 2 લાખ આપણે લખવાની છે. પછી અહીંયા જે 3000 નો આપણે લોસ બતાવ્યો રિવેલ્યુએશન એકાઉન્ટનો, એ એના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ થયો એટલે કે એમાંથી માઇનસ થયો. એ સિવાય 40500 એને ગેઇન થાય છે તો એ જે છે એ બીને આપે છે એટલે એટલા એના કેપિટલમાંથી માઇનસ થશે. તો અલ્ટિમેટલી અત્યારે એની બેલેન્સ આવે છે, એની કેપિટલ આવે છે 1,56,500. હમણાં આપણે આ કંઈ જોવાનું નથી, એ આના પછી હું કરાવીશ. સેમ આપણે બીનું કેલ્ક્યુલેશન કરીએ તો બીની ઓપનિંગ બેલેન્સ કેપિટલની છે 3 લાખ રૂપીસ, જેમાંથી 12,000 વર્કમેન કોમ્પેન્સેશનના ક્લેમની જે એમાઉન્ટ છે એ આપણે માઇનસ કરીશું અને ગુડવિલની જે એમાઉન્ટ છે જે બીના એકાઉન્ટમાંથી અહીંયા ટ્રાન્સફર થાય છે એને આપણે પ્લસ કરીશું. તો અત્યારે બીની કેપિટલ આવે છે 3,28,500. આ રીતે આપણે સી અને ડીનું પણ કેલ્ક્યુલેશન કરી લીધું અને ચારેયની આપણે ટોટલ કેપિટલ ફાઇન્ડ કરી તો આવે છે 30,70,000. હવે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે બધાનો પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ રહેશે. તો હવે 30,70,000ની ટોટલ કેપિટલ આવી, એના આપણે 4 પાર્ટ કરીએ તો દરેક પાર્ટનરની કેપિટલ આવે છે 3,42,500. એટલે કે હવે ન્યૂ ફાઇનાન્શિયલ યરથી દરેક પાર્ટનરની કેપિટલ હોવી જોઈએ 3,42,500. હવે અહીંયા વાત આવે છે એડજસ્ટમેન્ટની. જો હોવી જોઈએ 3,42,500 એટલે આપણે બધા આગળ આ એમાઉન્ટ મૂકી દીધી છે. હવે એની કેપિટલ અત્યારે છે 1,56,500, જ્યારે એની હોવી જોઈએ એમાઉન્ટ એ આપણે મૂકી, એનો મતલબ કે એની કેપિટલ જેટલી હોવી જોઈએ એના કરતાં ઓછી છે. એટલે કે એની કેપિટલનો શોર્ટફોલ છે. કેટલો છે તો કે 1,86,000. આ રીતે આપણે બધાની કેપિટલ અત્યારે જે છે અને કેટલી હોવી જોઈએ એનું જો કેલ્ક્યુલેશન કરીએ તો બીમાં પણ આપણને 14,000નો શોર્ટફોલ બતાવે છે, સી અને ડીમાં સરપ્લસ એમાઉન્ટ બતાવે છે. હવે જેમના કેપિટલમાં શોર્ટફોલ બતાવે છે તેઓને વધારે જેટલી શોર્ટફોલની એમાઉન્ટ છે એટલી એમાઉન્ટ લેવાની રહેશે અને જેમના કેપિટલ એકાઉન્ટમાં સરપ્લસ બતાવે છે એ લોકો એટલી એમાઉન્ટ વિધડ્રો કરી શકે છે. ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લેજો. હમણાં હું આ ક્વેશ્ચન રફ કરી નાખું છું અને પાર્ટનર્સનું કેપિટલ એકાઉન્ટ અને નવી બેલેન્સ શીટ જે બનાવવાની છે એ બનાવું છું. એટલા માટે આ ક્વેશ્ચન મારે રફ કરવો પડશે,
तो प्लीज तमे लोको एनो स्क्रीनशॉट लई लेजो। હવે અહીંયા આપણે સૌથી પહેલા પાર્ટનર્સ નું કેપિટલ એકાઉન્ટ બનાવી લીધું છે જેમાં ડેબિટ સાઇડ માં જે આપણે રિવેલ્યુએશન એકાઉન્ટ માં કોમ્પેન્સેશન ની વર્કમેન્ટ કોમ્પેન્સેશન રિઝર્વ ની જે એમાઉન્ટ નાખવાની હતી એ એન્ટ્રી નાખી દીધી છે। પછી આપણે ગુડવિલ ની જે એમાઉન્ટ હતી જે એક ગેઇનિંગ સેક્રિફાઇસિંગ પાર્ટનર અને ગેઇનિંગ પાર્ટનર વચ્ચે ગુડવિલ નું એડજસ્ટમેન્ટ થાય છે એ બંને એન્ટ્રી આપણે ગુડવિલ ની અહીંયા આ રીતે નાખી દીધેલી છે। એ સિવાય જે હમણાં આપણે શોર્ટફોલ અને સરપ્લસ કેપિટલ નું હતું એના રિલેટેડ કેલ્ક્યુલેશન કરી તો એ એન્ટ્રી પણ આપણે અહીંયા નાખવાની છે। પહેલા જે આપણે બેલેન્સ હતી એ બેલેન્સ આપણે લેવાની છે અને એના પછી ક્રેડિટ સાઇડ માં પણ જે આપણે શોર્ટફોલ અને સરપ્લસ ની એમાઉન્ટ હતી એના રિલેટેડ એમાઉન્ટ્સ એના રિલેટેડ એન્ટ્રીસ આપણે કરવાની છે। અને આપણે જે કેપિટલ ની વાત થઈ હતી કે બધા પાર્ટનર ની કેપિટલ ઇક્વલ રાખવાની છે એટલે એટલી ઇક્વલ બેલેન્સ અહીંયા સેટ થઈ જ જાય છે। તો આ રીતે પહેલા વહેલા આપણે પાર્ટનર નું કેપિટલ એકાઉન્ટ બનાવીશું, કેશ અથવા તો બેંક એકાઉન્ટ બનાવીશું, એમાં જે પાર્ટનર કેપિટલ લઈ આવે છે અને જે પાર્ટનર કેપિટલ વિથડ્રો કરે છે એ પણ સામસામે આપણે જોઈએ છીએ કે સેટ થઈ જાય છે। હવે આપણે કરવાની છે બેલેન્સ શીટ, નવી જે ફોર્મ બની રીકોન્સ્ટિટ્યુટેડ ફોર્મ બની છે એની આપણે બેલેન્સ શીટ કરીશું જેમાં એસેટ સાઇડની એન્ટ્રી એસ ઇટ ઇઝ જ રહેશે અને લાયાબિલિટી સાઇડમાં દરેક પાર્ટનરની કેપિટલની એમાઉન્ટ મૂકવામાં આવશે એની સાથે સન્ડ્રી ક્રેડિટર્સની એમાઉન્ટ એસ ઇટ ઇઝ આવશે અને વર્કમેન્ટ કોમ્પેન્સેશન જે આપણને વર્કમેન્ટ કોમ્પેન્સેશન રિઝર્વ જે આપણને કીધેલું છે કે એસ્ટિમેટેડ ટુ બી 2 લાખ રૂપીસ તો અહીંયા આપણે એ 2 લાખ રૂપીસ મૂકી દીધા છે। હવે આપણી બેલેન્સ શીટના બે બાજુના ટોટલ મેચ થઈ જાય છે તો એનો મતલબ કે આપણે અત્યાર સુધી જે કાંઈ પણ કેલ્ક્યુલેશન કરેલું છે એ બધું એકદમ પરફેક્ટ છે, એકદમ કરેક્ટ છે। તો આ રીતે આપણે જોયું કે જ્યારે પાર્ટનર્સ એવું નક્કી કરે કે ભાઈ અમારી કેપિટલ હવેથી અમારા ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં રહેશે અને એના રિલેટેડ જો કોઈ શોર્ટફોલ થશે તો એ કેશમાં લાવવામાં આવશે અને જો કોઈ સરપ્લસ હશે તો એ કેશમાં વિધડ્રો કરી શકાશે। તો આ રીતે કેશ બેંક એકાઉન્ટ બનાવી અને બાકીના જે એડજસ્ટમેન્ટ છે જે આપણે અગાઉના બધા જ ટોપિક્સમાં કવર કરી લીધા છે, શીખી લીધા છે, એને પણ અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલા છે। તો આ રીતે આ બધી જ વસ્તુને ઇન્ક્લુડ કરી અને નવું રીકોન્સ્ટિટ્યુટેડ ફોર્મનું આપણે બેલેન્સ શીટ બનાવવાનું આવશે અને દરેક પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ બનાવવાનું આવશે। આ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામમાં 6 માર્કમાં પૂછાઈ શકે છે। થોડું ધ્યાન રાખીએ અને થોડા પરફેક્ટલી આપણે વર્ક કરીએ તો આ 6 માર્ક આપણે ઇઝીલી સ્કોર કરી શકીએ। હવે વાત કરીએ આપણે નેક્સ્ટ વિડીયોની, આપણો નેક્સ્ટ વિડીયો 224 અને પાર્ટ 12 જે આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ હશે એના પછી આપણે ન્યૂ ચેપ્ટર એડમિશન ઓફ એ પાર્ટનર સ્ટાર્ટ કરીશું। લાસ્ટ પાર્ટ છે અને લાસ્ટ ટોપિક છે એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ થ્રુ કરન્ટ એકાઉન્ટ્સ। આજે આપણે જોયું કે કેપિટલનું એડજસ્ટમેન્ટ કેશ થ્રુ કે બેંક થ્રુ કરવામાં આવેલું છે, એ જ રીતે હવે પાર્ટનરના કરન્ટ એકાઉન્ટ થ્રુ કેપિટલનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરીશું તે આપણે શીખીશું વિડીયો નંબર 224 માં। સો એઝ ઓલવેઝ સ્ટે ટ્યુન્ડ વિથ સીવ એકેડેમી, થેન્ક યુ।